ઓક્સિજનના અભાવે મોત મુદ્દે કેન્દ્રના નિવેદનથી વિવાદ. સરકારે કહ્યું છે કે ઓક્સિજનના અભાવે નથી થયું કોઈનું મોત. રાજ્યમાં સભામાં કોંગ્રેસ સાંસદ વેણુગોપાલ રાવના સવાલનો આપ્યો હતો આરોગ્ય રાજ્યપ્રધાને લેખિત જવાબ. રાજુના રિપોર્ટના હવાલાથી આપ્યો હતો જવાબ. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ બાદ રાહુલ ગાંધીએ સરકારને લીધી નિશાન પર. મોદી સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ. કહ્યું ઓક્સિજન જ નહીં સંવેદનશીલતા અને સત્યની પણ હત્યા છત જે આજે પણ છે. કેન્દ્રના જવાબ મુદ્દે રાજનીતિ શરૂ. દિલ્હીના આરોગ્ય પ્રધાન પણ કેન્દ્ર પર વરસ્યા. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું આરોગ્ય પ્રધાનનું નિવેદન ઘા પર મીઠું ભરાવા સમાન. ઓક્સિજનથી કોઈનું મૃત્યુ નથી થયું તેવા કેન્દ્રના નિવેદનથી આખા દેશમાં ઘમાસાણ થયેલું છે. તેવામાં આ મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન સીએમ રૂપાણીએ પણ દાવો કર્યો છે કે ગુજરાતમાં ઓક્સિજનની અછતથી કોઈપણ દર્દીનું મૃત્યુ નથી થયું. સીએમ રૂપાણીએ સંકેત આપ્યા કે રાજ્યમાં મેળાને મંજૂરી નહીં અપાય. રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે લોકો અને મેળાના સંચાલકોને આશા છે કે રાજ્ય સરકાર મેળા યોજવાની પરવાનગી આપશે, પરંતુ સીએમ રૂપાણીએ રદિયો આપ્યો. સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના હજુ ગયો નથી, તેવા સમયે ભીડ એકઠી ન થાય તેની ચિંતા પહેલી રહેશે. જ્યાં કેસ ઓછા ત્યાં શાળા શરૂ કરવાના એમ્સના ડિરેક્ટર આપેલા નિવેદન મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની પ્રતિક્રિયા. ત્રીજી લહેર દસ્તક લઈ રહી છે ત્યારે શાળાઓ ખોલવી યોગ્ય નહીં. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો. ગુજરાતમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે. વધુ એક પણ દર્દીનું મોત નથી થયું, જ્યારે સારવાર બાદ 61 દર્દીને ડિસ્ચાર્જ અપાયો છે. હજુ સુધીમાં 8,14,000થી વધુ દર્દીઓને કોરોનાને માત આપી છે. ગુજરાતમાં હજુ પણ 406 કેસ એક્ટિવ. અમદાવાદમાં પણ કોરોનાના કેસ ઘટ્યા છે. અમદાવાદમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી નથી થયું એક પણ દર્દીનું મોત. સારવાર બાદ 25થી વધારે દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં પણ કોરોના કાબૂમાં. સુરતમાં કોરોનાના 4 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાને કારણે વધુ એક પણ દર્દીનું મોત નથી નોંધાયું. સારવાર બાદ 7 દર્દી ડિસ્ચાર્જ થયા. વડોદરામાં પણ કોરોનાના કેસ ઘટ્યા છે. વડોદરામાં કોરોનાના 7 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરામાં પણ નથી નોંધાવો એક પણ મોત. વધુ 3 દર્દીને રજા અપાઈ છે. રાજકોટમાં કોરોનાના કેસ નિયંત્રણમાં. રાજકોટમાં કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાવો. કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું. સારવાર બાદ 8 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોનાને લઈને રાજકોટ વહીવટીતંત્રે બાળકોના સ્વાસ્થ્યની 3 કેટેગરીમાં તપાસ કરી. અત્યાર સુધીમાં 1,47,000 બાળકોનો સર્વે કરાયો. કોરોનાની ત્રીજી લહેરનો ખતરો સામે આવતા જ અમદાવાદમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ વધારવાનો નિર્ણય. આજથી મનપાના જુદા જુદા ઝોનમાં 20 નવા રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરાશે. જૂના 10 કેન્દ્રો મળી કુલ ટેસ્ટ કેન્દ્રોની સંખ્યા 30 થશે. કોરોનાની ત્રીજી લહેરના ભયને જોતા મનપા સંચાલિત હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે હવે પ્રયાસ શરૂ કર્યા. આ અંગેની રિવ્યુ બેઠકોનો દોર પણ એએમસી કમિશનરે શરૂ કર્યો. વડોદરા એસઓજીના પીઆઈ અજય દેસાઈની પત્ની ગુમ થવાના કેસમાં તપાસનો ચાર્જ આજથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લીધો છે. ચકચારી સ્વીટી પટેલ ગુમ કેસમાં હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. અત્યાર સુધીમાં જેવા એસપી કલ્પેશ સોલંકી કરી રહ્યા હતા તપાસ. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,114 કેસ સામે આવ્યા છે. વધુ 36,857 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,998 દર્દીઓને કોરોનાએ માત આપી છે. દિવસમાં વધુ 3,998 દર્દીઓના મોત થયા છે. હજુ 4,00,000થી વધુ એક્ટિવ કેસ. રાજ્યસભામાં નિવેદન આપતા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર અને રસીકરણ માટે સરકાર તૈયાર છે. તેમણે કહ્યું કે જેમ જેમ રસીનું ઉત્પાદન વધશે તેમ રસીકરણની ઝડપ વધશે. દેશમાં દૈનિક 50,00,000 લોકોને રસી અપાઈ રહી છે. ધીરે ધીરે 60,00,000થી 75,00,000 ડોઝ અપાશે. પીએમ મોદીએ મનસુખ માંડવિયાના સંબોધન ન કર્યા વખાણ. પીએમ મોદીએ સૌને મનસુખ માંડવિયાની સ્પીચ સાંભળવા પણ અનુરોધ કર્યો. માંડવિયાએ દેશવાસીઓને કોરોનાની ત્રીજી લહેર પૂર્વે સરકારની પર્યાપ્ત તૈયારી હોવાની બાંહેધરી આપી હતી. દેશમાં વધુ એક રસીને ઝડપથી મંજૂરી મળે તેવી શક્યતા. અમદાવાદની ઝાયડસ કેડિલા કંપનીની ઝાયકોવ ડી વેક્સિનના 3 પરીક્ષણ પૂર્ણ.
आ रसी 12-18 वर्षना बाळकोने पण लगावी शकाशे। ज़ाइडस कैडिलाए त्रीजा फेज में 28,000 लोग पर ट्रायल कर्युं छे। आईसीएमआरे चौथा सीरो सर्वे डेटा कर्या जाहिर। आ सर्वे जून जुलाई वच्चे थयो हतो। सर्वे में सामेल 67.6% लोग में कोविड एंटीबॉडीज जोवा मळी छे। सर्वेक्षण में बहार आव्युं छे कि देश की 2/3 वस्ती कोविड एंटीबॉडीज धरावे छे, जो कि हजू 40 करोड़ वस्ती पण कोरोनानुं जोखम छे। आईसीएमआरनું કહેવું છે કે જે વિસ્તારોમાં બીજી લહેરે વધારે સંક્રમણ ફેલાવ્યું હતું તે વિસ્તારોમાં બીજી લહેરની અસર વધારે નહીં હોય। આવા વિસ્તારમાં વસ્તીનો એક મોટો હિસ્સો કોરોના પોઝિટિવ બની ચૂક્યો છે અને તેમનામાં એન્ટીબોડી પણ બની હશે, એટલે ત્રીજી વેવનું જોર આવા વિસ્તારોમાં ઓછું રહેશે। દેશમાં હવે ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે। દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કોવિડ નિયંત્રણમાં છે, ત્યારે અલગ અલગ સંસ્થાઓએ આગાહી કરી છે કે ઓગસ્ટ અથવા તો ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવી શકે છે। એમ્સના કહેવા પ્રમાણે જો ભારતમાં ત્રીજી લહેર આવે છે તો જોખમ વડીલો અને બાળકો વચ્ચે સમાન હશે। પંજાબમાં કોરોનાના કેસમાં સતત ઘટાડાને જોતા સરકારે શાળાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે। મુખ્યપ્રધાન અમરિંદરસિંહે જાહેરાત કરી છે કે આગામી 26 જુલાઈથી ધોરણ 10 અને 12ની તમામ શાળાઓ ખુલી જશે। વાલીઓની સહમતિ બાદ જ બાળકો સ્કૂલ આવી શકશે। દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેના કારણે આવા રાજ્યોમાં પ્રતિબંધોને લંબાવવામાં આવ્યા છે। આસામમાં કોરોનાના કેસ વધતા સરકારે રાજ્યના 5 જિલ્લામાં લાગુ પડેલા પ્રતિબંધોને વધુ એક સપ્તાહ માટે વધારવાની જાહેરાત કરી છે। સરકારે કહ્યું આ 5 જિલ્લામાં લોકડાઉન યથાવત રહેશે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કરી છે કે આગામી દિવસોમાં ભારતને મોડર્નાની કોરોના રસીના 7.5 મિલિયન ડોઝ મળશે। WHOએ કહ્યું ગ્લોબલ હેલ્થ બોડીના વેક્સિન વિતરણ અંગેના નિશ્ચિત કાર્યક્રમના ભાગરૂપે ભારતને રસી ઉપલબ્ધ કરાશે। ભારતને રસીના ડોઝ ક્યારે આપવામાં આવશે તે અંગેની કોઈ સમયમર્યાદા હજુ નક્કી કરવામાં નથી આવી। ઇઝરાયેલ પોતાના નાગરિકોને કોરોનાની રસીનો ત્રીજો ડોઝ આપવાના અભિયાન પર કામ કરી રહ્યું છે। સ્વાસ્થ્ય મંત્રાલયે ગયા સપ્તાહે હેલ્થ ફંડ અને કેટલીક હોસ્પિટલોને કહ્યું હતું કે તેઓ ફાઇઝર કોરોના વાયરસ રસીનો ત્રીજો ડોઝ એ લોકોને આપવાનું શરૂ કરી શકે છે જેમની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી છે। કોરોના કેર વચ્ચે અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઇઝરીમાં સુધારો કર્યો છે અને લેવલ 4થી લેવલ 3 કેટેગરી સુધી અપગ્રેડ કર્યું છે। લેવલ 3 અંતર્ગત લોકોને પ્રવાસ પર પુનઃવિચાર કરવા કહેવામાં આવે છે। મહત્વનું છે કે એપ્રિલમાં જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી તો અમેરિકાએ ભારત માટે એક લેવલ 4 ટ્રાવેલ હેલ્થ નોટિસ જાહેર કરી હતી। કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે 21 ઓગસ્ટ સુધી ભારતથી તમામ ફ્લાઇટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। ભારત સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણની ગતિમાં વધારો થવાનું આ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। કેનેડાએ નાગરિકોને અપીલ કરી છે કે આગળની સૂચના સુધી કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને દેશની બહાર પ્રવાસ કરવાનું ટાળો।